नमस्कार विद्यार्थी मित्रों, हूँ होलाणी चिराग, सर्वोपरिनी यूट्यूब चैनल में आपनु स्वागत करूँ छू। हवे मित्रों, धोरण 8 विषय विज्ञान अने प्रकरण नंबर 6 दहन अने ज्योत। हवे मित्रों, आपणे भाग 3 नी अंदर जोई गया के लागेली आग ने आपणे कई रीते नियंत्रित करवी, एना विषे आपणे भाग 3 नी अंदर अभ्यास करी चूक्या छीए। हवे मित्रों, भाग 4 ની અંદર આપણે પાઠ્યપુસ્તકની અંદર ટોપિક નંબર 6.4 જે જ્યોત છે એના વિશે આપણે ચર્ચા કરીએ। ફ્લેમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગની અંદર જ્યોત વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, એલપીજીની જ્યોત તમે ધ્યાનથી નિહાળી લો। એલપીજી એટલે કે જે ગેસ આવે, આપણે જે ઘરે રસોડાની અંદર જે ગેસ વાપરીએ છીએ રસોઈ બનાવવા માટે, એ એલપીજીની જ્યોત તમે ઘણી વખત જોઈ હશે। તો શું તમે જ્યોતનો રંગ કહી શકશો કે એ એલપીજી આપણે ગેસ પડગાવવામાં આવે છે તો એ જ્યોત સ્વરૂપે સળગે છે, તો એ જ્યોતનો રંગ કેવો હોય છે એ તમે કહી શકશો? મીણબત્તીની જ્યોતનો રંગ કેવો હોય છે? મીણબત્તીની જ્યોતનો રંગ આપણને પીળાશ પડતો જોવા મળે છે, જ્યારે એલપીજીનો રંગ આપણને વાદળી રંગનો જોવા મળતો હોય છે। તો મિત્રો, ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ તમે યાદ કરો। જો તમે કોષ્ટક 6.2માં આપેલી વસ્તુઓને સળગાવવાનો અનુભવ યાદ ન હોય તો તમે અત્યારે આ વસ્તુ કરી શકો છો। તો તે વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી? અમુક બર્તન આપેલા છે મિત્રો, હવે તે બર્તનને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી એ આપણે જોવાનું છે। તો કોષ્ટક 6.2 જે આપેલું છે આપણને પેજ નંબર 70 ઉપર, કે દહન થતા જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓ। તમે પદાર્થને ગરમ કરો છો, દહનની પ્રક્રિયા કરાવો છો, તો એ પ્રક્રિયા દરમિયાન જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી એ તમારે કહેવાનું છે। તો પહેલો પદાર્થ છે મિત્રો કે મીણબત્તી। હવે મીણબત્તીને તમે સળગાવશો તો મીણબત્તી છે એ જ્યોત સાથે સળગતી છે કે જ્યોત વિના સળગશે એ તમારે જોવાનું છે। તો કે આપણે જોયું જોઈએ મીણબત્તી મિત્રો, કે મીણબત્તીને આપણે સળગાવીએ તો મીણબત્તી છે એ જ્યોત સાથે સળગે છે। શેના સાથે સળગે છે મિત્રો? જ્યોત સાથે, એટલે કે જ્યોત એમાં થાય છે। ત્યાર પછી છે મિત્રો કે મેગ્નેશિયમ। મેગ્નેશિયમને આપણે જ્યારે સળગાવીએ, આપણે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી, તો જ્યારે મિત્રો મેગ્નેશિયમને સળગાવીએ તો મેગ્નેશિયમ છે એ સફેદ જ્યોત સાથે સળગતો હોય છે, એટલે એ જ્યોત એમાં થાય છે। ત્યાર પછી કપૂર, કપૂર પણ જ્યોત સાથે સળગે છે, એટલે કે જ્યોત એમાં થાય છે। ત્યાર પછી કેરોસીન સ્ટવ, એ પણ જ્યોત સાથે સળગે છે, એટલે કે એમાં જ્યોત થાય છે। અને કોલસો, કોલસો મિત્રો જ્યોત સાથે સળગતો નથી, એ શેમાં આવશે મિત્રો? એમાં જ્યોત થતી નથી। તો આ હતી મિત્રો જ્યોત વિશેની માહિતી, કે ક્યુ બળતણ છે એ જ્યોત સાથે સળગે છે અને ક્યુ બળતણ છે એ જ્યોત વગર સળગતું હોય છે, અથવા તો ક્યાં બળતણને તમે દહનની પ્રક્રિયા કરાવો તો એમાં જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી એના વિશે આપણે માહિતી મેળવી। હવે વિદ્યાર્થી મિત્રો, તમે એવા બળતણ કેટલાક વિશે યાદી બનાવો કે, અને એના ઉપરથી તમે એ નક્કી કરો કે એ બળતણ જ્યોત સાથે સળગે છે કે જ્યોત વિના સળગે છે, એ તમારે કોષ્ટક 6.2 જેવું એક તમારે કોષ્ટક બનાવી અને તમારે એની માહિતી અંદર નોંધવાની રહેશે। હવે જોઈએ મિત્રો આપણે કે ટોપિક નંબર 6.5 કે જે આપેલું છે જ્યોતનું બંધારણ। આપણે મીણબત્તીને સળગાવીએ છીએ તો મીણબત્તી એક જ્યોત સાથે સળગે છે, તો એ જ્યોતનું બંધારણ કેવું હોય એના વિશે આપણે માહિતી મેળવીએ। તો મુદ્દો નંબર 6.5 છે મિત્રો આપણો, કે જ્યોતનું બંધારણ। ટોપિક નંબર આપણો કે જ્યોતનું બંધારણ, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો,
પ્રવૃત્તિ નંબર 6.5 પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તો ચાલો આપણે જોઈએ. એક મીણબત્તી સળગાવો. હવે ચીપિયાની મદદથી કાંચની નળીને પકડો તથા તેના એક છેડાને સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરો. હવે મિત્રો, આના માટે આપણે એક મીણબત્તીનો ઉપયોગ કરવો પડશે. સડકથી મીણબત્તી. હવે આપણને કીધું છે કે ચીપિયાની મદદથી કાંચની નળીને પકડો તથા તેના એક છેડાને સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરો. હવે એક કાંચની નળી લેવાની છે. હવે એ કાચની નળીનો એક છેડો મીણબત્તીની જ્યોતના એક ઘેરા ભાગની અંદર રાખો, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. હવે મિત્રો, કાચની નળીના બીજા છેડા પાસે સળગતી દીવાસળી લાવો. હવે બીજો છેડો એટલે કે આ સાથે મિત્રો, આ બીજા છેડા પાસે આપણે સળગતી દીવાસળી લાવવાની છે. તમને કોઈ જ્યોત દેખાય છે? હવે મિત્રો, તમે આ ભાગ ઉપર સળગતી દીવાસળી રાખશો તો તમને અહીંયા પણ એક જ્યોત જોવા મળશે. શું મળશે મિત્રો? જોવા જ્યોત જોવા મળશે. જો હા, તો તેવું શું છે જે જ્યોત ઉત્પન્ન કરે છે? હવે એ નોંધો કે ગરમ વાટ પાસેનું મીણ ઝડપથી પીગળે છે. હવે એ કઈ રીતે થાય છે મિત્રો? તો કે જુઓ, આ મીણબત્તી છે એ મીણની બનેલી હોય છે. હવે તેને તમે સળગાવશો તો આ મીણ છે એ શેમાં ફેરવાય છે મિત્રો? ધીરે ધીરે વાયુમાં ફેરવાય છે, અને એ વાયુ આ નળીના મોં માટે પસાર થઈ અને આ બાજુથી બહાર નીકળતો હશે. બરોબર? તો ત્યાં આપણે સળગતી દીવાસળી રાખશું તો એ શું છે? વાયુરૂપ મીણ છે. એ વાયુરૂપ મીણ ત્યાં સળગવા લાગશે, એટલે એટલા માટે આપણને ત્યાં જ્યોત જોવા મળે છે. સમજાઈ ગયું મિત્રો? બીજી વાર સમજીએ. હવે મીણબત્તી જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે આ મીણબત્તી છે એનું મીણ એ ધીરે ધીરે સળગવા લાગશે, અને મીણ છે એ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. હવે ધીરે ધીરે એ વાયુ સ્વરૂપમાં રહેલું મીણ આ નળીના મોં દ્વારા એમાં પસાર થાય છે. વાયુ સ્વરૂપ મીણ આ નળીમાંથી પસાર થઈ અને એના બીજા છેડા સુધી જાય છે. હવે નળીના બીજા છેડે આપણે શું લઈ ગયા મિત્રો? સળગતી દીવાસળી. ત્યાં સળગતી દીવાસળી છે એટલે એને આ વાયુરૂપ મીણ છે એને શું મળે છે? ઉષ્મા. તેથી તે અહીંયા પણ સળગવા લાગશે, પણ ત્યાં એટલા માટે આપણને જ્યોત જોવા મળતી હોય છે. હવે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય તે જ્યોત આપતો હોય છે. કોઈ પણ પદાર્થ હોય મિત્રો, કોઈ પણ પદાર્થનું જ્યારે દહન દરમિયાન બાષ્પીભવન થતું હોય ત્યારે તે જ્યોત આપે છે. પદાર્થ જ્યોત ક્યારે આપે? જ્યારે પદાર્થનું દહન દરમિયાન બાષ્પીભવન થતું હોય ત્યારે જ્યોત આપે છે. જ્યારે પદાર્થનું દહન દરમિયાન બાષ્પીભવન થતું હોય, એટલે કે આપણે જોયું કે મીણનું શું થાય છે મિત્રો? દહન દરમિયાન વાયુ સ્વરૂપ એટલે કે બાષ્પીભવન થાય છે, તેથી આપણને શું મળે છે? જ્યોત મળે છે. તો આ રીતે જ્યારે પદાર્થનું દહન દરમિયાન બાષ્પીભવન થતું હોય ત્યારે જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થઈ જાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે. તો બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. હવે કોલસા જેવા પદાર્થને મિત્રો આપણે જ્યારે સળગાવશું, કોલસા જેવા પદાર્થને આપણે સળગાવીએ, કોલસાને જ્યારે આપણે સળગાવીએ ત્યારે એ જ્યોત નથી મળતી, કારણ કે તેનું બાષ્પીભવન થતું નથી, એટલા માટે એ આપણને જ્યોત આપતો નથી.
પ્રવૃત્તિ 6.6 માં શું મીણની વરા કાચની નળીમાંથી બહાર આવતી હતી કે જે જ્યોત ઉત્પન્ન કરતી હતી? તો મિત્રો, આપણે આ પ્રવૃત્તિ દ્વારા જોયું કે મેં જે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે નળીના બીજા મુખ પાસે જઈ અને અહીંયા આપણને જ્યોત મળે છે. ત્યાં આપણે શું રાખેલું હોય છે? સળગતી દીવા છે અને અહીંયા તે સળગવા લાગે છે. તો જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાંચની તકતી અથવા તો સ્લાઇડની જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો, તેને ટીપીયા વડે 10 સેકન્ડ પકડી રાખો, પછી તેને હટાવી લો. તમે શું જોશો? હવે જ્યારે મીણબત્તી સળગતી હોય છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે મીણબત્તી સળગાવી અને તેની જ્યોતના ઉપરના છેડે આપણે શું રાખવાની છે? કાચની સ્લાઇડ રાખવાની, જેથી કરી કાચની સ્લાઇડનો કોઈ પણ ભાગ આ મીણબત્તી દ્વારા આપણે સળગાવવાનો પ્રયત્ન કરતા હોય એ રીતે આપણે આ ગોઠવણી કરવાની રહેશે. હવે મિત્રો, આ રીતે તમે કાચની સ્લાઇડને મીણબત્તી ઉપર થોડી વાર એટલે કે 10 સેકન્ડ માટે તમે રાખશો, તો ત્યારબાદ ત્યારે હટાવી અને તમે પછી એનું અવલોકન કરશો તો તમને અહીંયા શું જોવા મળશે મિત્રો? તો કે આ સ્લાઇડના જે ભાગ ઉપર ગરમ થયો હોય તે ભાગ આપણે કેવો જોવા મળે છે મિત્રો? કાળો જોવા મળે છે. કેવો? કાળો ભાગ. ભાગ કેવો થઈ જશે મિત્રો? તો કે કાળો જોવા મળશે. હવે કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળા પડતું વર્તુળ બને છે, જે આપણે મિત્રો અહીંયા આકૃતિ દ્વારા દર્શાવેલું છે. તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો છે. કેવા છે મિત્રો? કાર્બનના કણોનું આ સર્કલ બનેલું હોય છે. કાર્બનના કણો કે જે દહન પામેલા નથી, કાર્બનના કણો પણ કેવા? દહન પામેલા નથી. ત્યાં એ એક જગ્યાએ ભેગા થઈ જાય છે અને આ રીતે કાળો ધબ્બો બનાવતા હોય છે. હવે તાંબાના તારને જ્યોતના બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે પકડી રાખો. હવે આપણે પ્રયોગ કરશું મિત્રો તાંબાના તાર સાથે. તાંબાનો તાર સળગતી મીણબત્તી. હવે તાંબાના તારનો એક છોડો આ સળગતી મીણબત્તી ઉપર આપણે આ રીતે રાખવા અને થોડા સમય રાખી અને પછી એનું અવલોકન કરો. તો તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તાર લગભગ લાલચોળ ગરમ થઈ જાય છે. હવે જે આ બહાર રહેલો ભાગ છે એ કેવો થઈ જાય છે? ધીરે ધીરે એ લાલચોળ ફૂલ ગરમ થઈ જાય છે. તો શું તે એમ દર્શાવે છે કે જ્યોતના તેજસ્વી નથી એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે? હવે જ્યોતનો એવો કોઈ ભાગ છે કે જે તાપમાન કેવું હોય? ખૂબ ઊંચું હોય. તો ખરી રીતે જ્યોતનો આ ભાગ સૌથી ગરમ હોય છે, તો જ આ ચડિયો છે એ કેવો થાય મિત્રો? લાલચોળ થઈ જાય. ધીમે ધીમે ગરમ કરશો, 30 સેકન્ડ બાદ ચડિયો કેવો થઈ જશે મિત્રો? લાલચોળ. કારણ કે આ ભાગની અંદર રાખતા ચડિયો કેવો થઈ જાય છે મિત્રો? લાલચોળ થઈ જાય છે. એટલા માટે એનો મતલબ એવો કે આ ભાગની અંદર ખૂબ જ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે, કે વધુમાં વધુ ઉષ્મા આ મીણબત્તીની જ્યોતના આ અગ્ર ભાગની અંદર થતી હોય છે. તો ધાતુની ફૂંકવાળી નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે. તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગોનો ઉપયોગ કરે છે? સોની છે મિત્રો, એ સોનું ચાંદી વગેરેને એ રેણ કરવા અથવા તો કોઈ પ્રક્રિયા કરવા માટે એને ઓગાળવા માટે એ આ જ્યોતનો
અગ્રભાગનો ઉપયોગ કરે છે. શા માટે અગ્રભાગનો ઉપયોગ કરે છે? કારણ કે અગ્ર જ્યોતનો જે અગ્રભાગ છે ત્યાં વધુમાં વધુ ઉષ્મા આપેલી હોય છે, આવેલી હોય છે. હવે મિત્રો, આ આકૃતિમાં આપણે જ્યોતના અલગ અલગ ભાગો વિશે આપણે ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, આકૃતિની અંદર સળગતી મીણબત્તી આપેલી છે અને આ જ્યોત આપેલી છે. તો જ્યોતની અંદર સૌથી જે ઉપરનો ભાગ છે મિત્રો, ઉપરનો ભાગ એ સૌથી ગરમ ભાગ છે. કેવો છે મિત્રો? સૌથી ગરમ ભાગ છે. ત્યાર પછી મિત્રો, જ્યોતનો જે આ મધ્ય ભાગ છે એ કેવો હોય છે? મધ્યમ ગરમ હોય છે. સૌથી વધુ પણ ગરમ નહીં અને સૌથી ઓછો ગરમ નહીં, મધ્યમ ગરમ હોય છે. ત્યાર પછી આ એનાથી નીચેનો જે ભાગ છે એ સૌથી ઓછો ગરમ હોય છે. કેવો હોય છે મિત્રો? સૌથી ઓછો ગરમ હોય છે. ત્યાર પછી આપણે જે ઘાટી લીટી વડે દર્શાવેલું છે એ સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર છે. કેવો વિસ્તાર છે મિત્રો? સંપૂર્ણ જે દહન પામી ગયેલો છે અને સૌથી બહારનો વિસ્તાર છે. ત્યાર પછી એના નીચે જોઈએ કે મધ્યમાં અપૂર્ણ દહન વાળો મધ્યમનો વિસ્તાર. આ વિસ્તાર કેવો છે મિત્રો? અપૂર્ણ દહન વાળો મધ્યમનો વિસ્તાર છે. ત્યાર પછી અહીંયા નીચે એકદમ કાળું સાવ આપણને જોવા મળે છે, જે ન દહન થયેલા મીણની વરાળનો સૌથી અંદરનો વિસ્તાર છે, જે કેવા કલરનો હોય છે મિત્રો? કાળા કલરનો હોય છે. તો મિત્રો, આ ભાગની અંદર આપણે જ્યોત વિશે માહિતી મેળવી, બરાબર જ્યોતના અલગ અલગ ભાગો વિશે ચર્ચા કરી. તો હવે આના ઉપરથી તમને મિત્રો ખ્યાલ આવ્યો હશે કે જ્યોત એ કઈ રીતે સળગે છે, બરોબર તેનું બંધારણ કેવું હોય છે, તેના અલગ અલગ ભાગો કેવા હોય છે, એનો કયો ભાગ સૌથી વધારે ગરમ હોય છે, એનો કયો ભાગ સૌથી ઓછો ગરમ હોય છે, એનો મધ્યમ ભાગ કેવો હોય છે, બરાબર એ જ્યોતનો બહારનો વિસ્તાર જે છે એ કેવો હોય છે, એ આપણે આકૃતિની અંદર દર્શાવેલું છે. તો મિત્રો, આ ભાગ ચારની અંદર આપણે અહીંયા સુધી ભણીશું. હવે મિત્રો, આપણે બળતણ એટલે શું એ ભાગ નંબર 5 ની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. નમસ્કાર.